હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ એક ઇન્સ્ટન્ટ સબ્જીની રેસીપી. જ્યારે તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ત્યારે પણ તમે આ ઇઝી અને ઇન્સ્ટન્ટ સબ્જીની મજા માણી શકો છો. અને માત્ર 5 જ મિનિટના સમયમાં તમે જોઈ શકો છો એટલી જ મસાલેદાર સબ્જી તમે ઘરે બનાવી શકો છો. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર તો જરૂરથી કરજો. રેસીપી જોઈતા પહેલાં તમારે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, જે બિલકુલ ફ્રીમાં છે. તેના માટે નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી દો. અને બાજુમાં એક બેલ બટન આપેલું હશે, તેના ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરી અને નવી નવી રેસીપીસ હું જ્યારે પણ અપલોડ કરું ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે. તો ચલો હવે ઇન્સ્ટન્ટ સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 8 થી 10 નંગ જેટલી ડુંગળી લીધેલી છે. હવે આપણે ડુંગળીને બિલકુલ આવી રીતે કટ કરી અને છૂટી પાડી લેવાની છે, જેથી કરી અને આ સબ્જી ખૂબ જ સરસ બનશે. આ સબ્જી માટે જ્યારે પણ તમે ડુંગળી લો ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે જેટલી પણ સબ્જી બનાવી હોય તેની ડબલ ડુંગળી લેવાની, કારણ કે ડુંગળી સંકોચાઈ અને તેની અડધી થઈ જશે. તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે મેં બધી જ ડુંગળીને કટ કરી અને છૂટી પાડી લીધી છે. તમારે પણ બિલકુલ આ જ રીતે કરવાનું, જેથી કરી અને સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ અને મસાલેદાર આવશે. ત્યારબાદ હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ચણાના લોટને શેકવાનો છે. તેના માટે મેં અહીંયા 1 પેનમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અને ચણાના લોટને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. જ્યારે પણ આપણે ચણાનો લોટ મસાલા માટે એડ કરવો હોય ત્યારે હંમેશા તેને શેકીને જ એડ કરવો, જેથી કરી અને તેના ફ્લેવર્સ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો આપણો લોટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેને ઠંડો થવા મૂકી દઈશું. હવે આપણે એક બીજા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું અને તેલને સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને ખૂબ જ સરસ રીતે તેલમાં શેકાવવા દઈશું. ત્યારબાદ તેમાં 1 લાલ સૂકું મરચું અને 1 નાનું તમાલપત્રનું પાન એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર થવા દઈશું. ત્યારબાદ હવે તેમાં મેં 1 ઇંચ આદુના ટુકડાને બારીક સમારી લીધું છે, તે એડ કરીશું. તમે તેને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. અને અમે અહીંયા 1 લસણને આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લીધું છે, તેને પણ એડ કરી દઈશું. આદું અને લસણની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકાય. ત્યારબાદ મેં અહીંયા 2 લીલા મરચાં એડ કર્યા છે, જેને મેં અહીંયા મોટા મોટા કટ કરી લીધા છે. તમને પેસ્ટ ફોર્મમાં પસંદ હોય તો એવી રીતે અથવા તો આવી રીતે કટ કરીને પણ એડ કરી શકાય. વઘાર ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે વઘારમાં મિક્સ કરી દઈશું. ડુંગળી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે પેનનું ઢાંકણ બંધ કરી અને તેને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરી અને ડુંગળી સરસ રીતે ચડી જશે. તમે જોઈ શકો છો ડુંગળી એકદમ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. આપણે તેને અત્યારે 80% જેટલી કૂક કરવાની છે. ત્યારબાદ હવે તેમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, પિંચ ઓફ હળદર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. હવે બધા જ મસાલાઓને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ આ જ રીતે હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને મસાલાઓને સરસ રીતે મિક્સ કરતા જઈશું. મસાલાઓ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં શેકેલો જે આપણે ચણાનો લોટ છે તે એડ કરી દઈશું. હું અહીંયા 2 થી 2.5 ચમચી જેટલો એડ કરીશ. તમારે જેટલી પણ વધારે ગ્રેવી અને મસાલો જોઈતો હોય એ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો. હવે તેને પણ સરસ રીતે મિક્સ કરી અને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે એકદમ મસાલેદાર અને ઇન્સ્ટન્ટ ડુંગળી અને બેસનનું શાક. તમે પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ત્યારે. આ શાકનો એક બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય
તો લાઈક શેર અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.